નમસ્તે મિત્રો, પ્રાકૃતિક ફાર્મના ફાર્મર વિથ માઇક્રોસ્કોપના બીજા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ એપિસોડની અંદર વાત કરીશું પ્લાન્ટ સક્સેશનની. એનો અર્થ એવો ગુજરાતીમાં કરું તો કે વૃક્ષો જે છે, છોડવાઓ જે છે, જેની ઉત્પત્તિ કરોડો વર્ષો પહેલાં જે રીતે થઈ, એટલે કે પહેલાં જમીન ઉપર કંઈ ઉગતું જ નહોતું, પછી ત્યાંથી ધીરે ધીરે ઘાસ જેવી વનસ્પતિ છોડ આવ્યા, પછી નાના છોડ થયા, પછી એના પછી મધ્યમ વર્ગના વૃક્ષો થયા, અને પછી કટાદાર જે ખૂબ જ મોટા થળવાળા એવા બધા વૃક્ષોની ઉત્પત્તિ થઈ. તો એ જે આખી ઇવોલ્યુશન જે થયું, જે ઉત્તરોત્તર જે પ્રગતિ થઈ વનસ્પતિ સ્પીસીઝની, એ એટલે એને પ્લાન્ટ સક્સેશન કહેવામાં આવે છે. તો આ વિડીયો પૂરો થશે એ દરમિયાન એ પછી તમને સમજાઈ જશે કે પ્લાન્ટ સક્સેશન સમજવું એટલે જરૂરી છે કે સક્સેશન પ્રમાણે તમે તમારી જમીન કરો તો તમે એમાં મહત્તમ ઉત્પાદન મેળવી શકો અને સારી ગુણવત્તાવાળું. એટલે ખાસ કરીને સક્સેશન સમજવું જરૂરી છે. હવે સક્સેશન સમજીએ પહેલાં હું વાત કરીશ આપણી પૃથ્વી જે છે એ 300 કરોડ વર્ષ પહેલા કેવી દેખાતી હતી એના ઉપર. અહીંયા જે આ ઇમેજ જે વિડીયો મૂક્યો છે એ છે આર્કિયન અર્થનું ઇલસ્ટ્રેશન. એટલે 300 કરોડ વર્ષ પહેલા આપણી પૃથ્વી હતી એને આર્કિયન અર્થ કહેવાય છે. કે એ દરમિયાન શું હતું કે પૃથ્વીનું પોતાનું અત્યારનું જે વાતાવરણ છે કે જેમાં ઓક્સિજન છે કે અને પાણીથી ભરેલા સમુદ્ર છે એ એવું કંઈ નહોતું. જે સમુદ્ર હતા બધા એ આયન જે છે, જે અત્યારે કે મંગળ છે, એકદમ લાલ કલરનો દેખાય છે ને એ ટાઈપનો કલર હતો. અને સમુદ્ર જે હતા બધા એ ના પાણીની અંદર ડિઝોલ્વડ આયન, એટલે કે જે લોહ તત્વ જે હોય છે, એટલે H2O ના ફોર્મમાં નહોતું પાણી અને ઓક્સિજન પણ નહોતું. અને એ સમય દરમિયાન પૃથ્વી જે હતી એ ઓક્સિજન રહિત હતી, એટલે એને એનોક્સિક સાયન્ટિફિક ભાષામાં કહેવાય છે કે જે પૃથ્વી હતી એ એનોક્સિક હતી, જેમાં કોઈ પણ એ સમયે કોઈ પણ જાતનું ઓક્સિજન હતું જ નહીં. અને તે દરમિયાન જે જીવો માઇક્રોબ લેવલે જે પનપતા હતા એ બધા એનારોબિક બેક્ટેરિયા, એનારોબિક જીવો હતા કે જેને જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે નહીં. એનારોબિક જીવ ઓર્ગેનિઝમ કોઈ પણ નહોતું. અરાઉન્ડ 250 કરોડ વર્ષ પહેલા, એનું કારણ નથી ખબર, પણ એક સ્પેશિયલ બેક્ટેરિયાનો જન્મ થયો. એ હતા સાયનો બેક્ટેરિયા. આપણે તમે જો જૂનાગઢમાં પરિતળાવની મુલાકાત લીધી હોય તો એમાં જે લીલોતરી જે છે, પરિતળાવમાં જે લીલી જે શેવાળ ટાઈપનું કે જે જામેલું હોય છે એનું કારણ હોય છે આ સાયનો બેક્ટેરિયા. એ સાયનો બેક્ટેરિયાની ઉત્પત્તિ થઈ તો એની એવી કેરેક્ટરિસ્ટિક છે, એટલે એની પાસે એવી ખાસિયત હતી કે જે ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતું હતું. અને એ H2O નું વિઘટન કરી અને હાઇડ્રોજન અને ઓક્સિજન એ બે દ્રવ્યો અલગ કરવાની એનામાં ક્ષમતા આવી. એટલે શું થયું કે હાઇડ્રોજન જે હતું એ પોતે પોતાના શરીરના માટે જરૂરી ખોરાક છે એના માટે ઉપયોગ કરવા લાગ્યું, જ્યારે ઓક્સિજન જે છે એ ઓક્સિજનનું બાય પ્રોડક્ટ, એટલે કે એને કોઈ પણ ઉપયોગ એ બેક્ટેરિયા કરતું નહોતું, એનો કોઈ જરૂરિયાત પણ નહોતી એ સમયે, એટલે એને વાતાવરણમાં છોડી દેવામાં આવ્યું. એટલે જે ઓક્સિજન જે છે જે વાતાવરણમાં રિલીઝ થતો હતો એ ઓક્સિજન O2 ના રૂપમાં હવામાં પડવા લાગ્યો. સમય જતા આજે સાયનો બેક્ટેરિયા જે છે એનું મલ્ટીપ્લિકેશન થાય, એનું રિપ્રોડક્શન થાય, એની સંખ્યા વધવા લાગી અને જે ઓક્સિજન નિશે વધવા માંડ્યું. એક ઇવેન્ટ સર્જાઈ કે જેને ગ્રેટ ઓક્સિડેશન ઇવેન્ટ કહેવાય છે, કે જે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે આપણે અહીંયા સુધી કઈ રીતે પહોંચ્યા અને આપણે પહોંચવામાં જે મહત્વનો ફાળો છે એમાંની એક ઇવેન્ટ છે આ ગ્રેટ ઓક્સિડેશન ઇવેન્ટ, કે જેથી ઓક્સિજન ભરપૂર પ્રમાણમાં પૃથ્વી ઉપર જમા થવા લાગ્યું, વાતાવરણમાં જમા થવા લાગ્યું. હવે આ ઇવેન્ટ ઘણા બેક્ટેરિયા જે છે કે જે ઓક્સિજન ઉપર નિર્ભર કરે છે એનો એરોબિક બેક્ટેરિયા છે એના માટે તો સારી ગણાય, પણ જે એનારોબિક બેક્ટેરિયા હતા, કારણ કે પહેલા ઓક્સિજન નહોતું ત્યારે જે પણ માઇક્રોબાયોલોજી હતી એ બધી એનારોબિક હતી, એ બધા માટે એ જીવલેણ સાબિત થઈ. એટલે કે મોટાભાગના એનારોબિક બેક્ટેરિયા જે છે
એની સંખ્યા ઘટવા લાગી અને આવા જે ઓક્સિજન ઉપર નિર્ભર થતા બેક્ટેરિયા હતા એની સંખ્યામાં વધારો થવા લાગ્યો. હવે જેમ જેમ ઓક્સિજન વધતું ગયું એમ ઓઝોન લેયરની રચના થવા લાગી. એટલે એ ઓઝોન લેયર થતાં એક બીજો ફાયદો એ થયો કે જીવલેણ યુવી રેડિયેશન જે કિરણો જે સૂર્યમાંથી આવતા હતા એ આવવાના બંધ થયા, ફિલ્ટર થવા લાગ્યા. ઓઝોન લેયરની સ્થાપના થઈ, પછી ઓક્સિજન પણ વાતાવરણમાં થવા લાગ્યું અને પથ્થરો જે હતા, પેલા માટી હતી જ નહીં, એના ઉપર ધીરે ધીરે લાઇકન્સ જે છે એની ઉત્પત્તિ થઈ પથ્થરો ઉપર. એટલે સોઇલ એ સમય દરમિયાન હતી જ નહીં. હવે એ પથ્થરની અંદર લાઇકન્સનો ગ્રો થવા લાગ્યો. લાઇકન્સ એટલે કેવું, આ તમે આમાં જોઈ શકો છો કે આ જે પથ્થર જે છે એની અંદર આ શેવાળ ટાઈપનું કે લીલું લીલું જે ગ્રો થાય છે, ઘણીવાર એ ઘાસ જેવું પણ દેખાતું હોય છે જો બધું ફિલામેન્ટ્સ એમાં ગ્રો થાય તો, જે આમાં તમે જોઈ શકો છો લાકડા ઉપર ગ્રો થયેલું છે પૂરેપૂરું. તો આ ટાઈપના લાઇકન્સનો ગ્રોથ થવા લાગ્યો કે જેને માટીની જરૂર નહોતી, જે પથ્થર ઉપર પણ પોતાનું ગ્રોથ કરી શકતા હતા. એવા લાઇકન્સ, આલ્ગી અથવા તો મોસ જે છે એ બધા ગ્રો થવા લાગ્યા. અને સમય જતાં શું થયું કે એ લોકોની એવી ક્ષમતા હતી કે જ્યારે જીવિત હોય ત્યારે તે પથ્થરને ડિઝોલ્વ કરે, એની પોતાની કેમિકલ રચના એવી હતી કે એ પથ્થરને પણ ડિઝોલ્વ કરી શકે, અને જ્યારે તે પોતે મૃત્યુ પામે ત્યારે એક ઓર્ગેનિક મેટર તરીકે એ ત્યાં અવશેષ રૂપે તે પથ્થર સાથે ભળી જાય. એટલે શું થતું કે ઓર્ગેનિક મેટર જે છે, જે આપણે કેમ બાયોમાસ હોય, કોઈ વનસ્પતિ પાન ખરાવે અથવા તો જે એનો નાશ થાય ત્યારે એનું જે બધું વિલીન થઈ જાય છે જમીનમાં, એ બધું ઓર્ગેનિક મેટર રૂપે એક લેયર બનતું જાય છે. એ જ રીતે લાઇકન્સ પણ જેમ જેમ પોતે નાશ થતા ગયા એમ ધીરે ધીરે એક ઓર્ગેનિક મેટરની લેયર બનતી ગઈ. ઉપરાંત તે જે પથ્થરોને ડિઝોલ્વ કરતા હતા એટલે પથ્થર પણ સૂક્ષ્મ કણોમાં એનું વિઘટન થતું ગયું. એટલે શું થયું કે ક્લે જે છે, સેન્ડ છે, એવી બધી રચનાઓ ધીરે ધીરે થવા લાગી. આ ઉપરાંત અતિ વરસાદ કે અતિ જે પવન ફૂંકાય એ દરમિયાન જે કંઈ પથ્થરો સાથે ઘર્ષણ થાય અને પણ ઝીણી ઝીણી રજ જે હોય એ પણ જમા થવા લાગી. એટલે આવી બધી હજારો લાખો વર્ષની એક્ટિવિટીને કારણે ધીરે ધીરે સોઇલની રચના થઈ અને એક લેયર ઉપર લેયર સોઇલનું બનતું ગયું. સોઇલની અંદર જે મૂળિયા જે છે એ રાખી શકે, મૂળિયાની સ્થાપના કરી અને ગ્રો થઈ શકે એ ટાઈપના નાના નાના ઘાસ છોડ એની ઉત્પત્તિ થવા લાગી. અને તમે આમાં જોઈ શકો છો, આ જે છે અંદર આપણે જોઈ શકો છો કે અહીંયા જે છે એ પેલા પથ્થર જ હતા, મેં જેમ વાત કરી એમ કે કોઈ પણ જાતની ધૂળ કે માટી કે એવું સોઇલ કંઈ હતું જ નહીં. ધીરે ધીરે પથ્થર ઉપરથી આ રીતે એના ઉપર લાઇકન્સ જે છે એ ગ્રો થવા લાગ્યા અને પથ્થરને પણ ડિઝોલ્વ કરવા લાગ્યા, એનું વિઘટન કરવા લાગ્યા. એમાંથી મિનરલ્સ જે છે, કારણ કે લાઇકન્સને પણ જીવવા માટે જે કંઈ તત્વોની જરૂર પડે ન્યુટ્રિશનની, એ આવા પથ્થરોને ડિઝોલ્વ કરીને એમાંથી મિનરલ્સ ખેંચતા હતા. એટલે એનો પણ પથ્થર પણ ધીરે ધીરે સેન્ડ છે, પછી ક્લે છે એ રીતે થવા લાગી. અને પછી જ્યારે લાઇકન્સ જ્યારે નાશ પામે છે ત્યારે એનું જે ઓર્ગેનિક લેયર બને છે અને પથ્થરોનું પણ લેયર બનતું જાય છે માટી રૂપે, એના ઉપર મૂળિયા સ્થાપી શકાય એવી સ્થિતિ સર્જાય છે. અને પછી આ ટાઈપના મૂળવાળા નાના છોડનો જન્મ થયો, જેને આપણે એન્યુઅલ વીડ્સની કેટેગરીમાં મૂકી શકીએ. પછી આવે છે પ્રિએનિયલ વીડ્સ, પ્રિએનિયલ પ્લાન્ટ્સ, ગ્રાસીસ. એટલે એ કેવા કે જે બે વર્ષ જેટલી એની આયુષ્ય હોય. આ જે એન્યુઅલ વીડ્સ છે એ આપણે જેને નિંદણ કહેતા હોય છે કે જે ખેતરમાં ઉગી નીકળે છે એક વર્ષ દરમિયાન, એના સમયગાળે એ ફૂલ આવે છે, એના સમયે એમાંથી પછી ફળ કે બીજ ડિસ્પર્સ કરી નાખે છે અને પછી નાશ પામી જાય છે. એટલે એ જે છે એની આ ટાઈપના જે છોડ જે છે એની લાઈફ સાયકલ એક વર્ષની જ હોય છે મોટે ભાગે, જે નિંદામણની કેટેગરીમાં આપણે મૂકતા હોઈએ છીએ. આ જે પ્રિએનિયલ જે હોય છે એ એવા હોય છે કે જે લાંબો સમય સુધી જીવી શકે એ ટાઈપના વૃક્ષો કે છોડની ઉત્પત્તિ થઈ.
એના પછી આગળ સક્સેશનમાં આવે છે શ્રબ, કે જે નાના નાના છોડ, 3-4 ફૂટના જે છોડ હોય છે એ ટાઈપના વનસ્પતિઓની ઉત્પત્તિ થવા લાગી. અને પછી આવે છે એનાથી છોડથી મોટા નાના વૃક્ષો, જે જોઈએ તો કેમ લીંબુ છે કે પછી સફરજન છે, જામફળી છે, એ ટાઈપના જે વૃક્ષો છે એની રચના થવા લાગી. અને પછી છેલ્લે ઉત્પત્તિ થઈ એકદમ ઘટાદાર જે વૃક્ષો છે, જે ખૂબ જ વિશાળકાય હોય છે. આપણે ગિરનારના જંગલોમાં કે ગમે તે આપણે ટ્રોપિકલ ફોરેસ્ટમાં જાઓ તમે, ત્યાં જે વિશાળકાય વૃક્ષો જોવા મળે છે એવા વૃક્ષોની ઉત્પત્તિ થવા લાગી. તો આ રીતે આખી ઝીરોમાંથી, શૂન્યમાંથી સર્જન થઈ અને અહીંયા સુધી આપણે પહોંચ્યા. તો આ જે છે એ છે પ્લાન્ટ સક્સેશન. પ્લાન્ટ જે ઇકોલોજીકલ જે સક્સેશન થયું એ આ રીતે થયું. હવે આમાં આપણે સમજવાનું એ છે કે આમાં ખેતીવાડીમાં તમે બાગાયતી ખેતી કે ગમે તે પાક લેતા હોય, રોકડિયા પાક, કે તો એમાં કઈ રીતે આ સમજવું મદદરૂપ થઈ શકે એ હું તમને સમજાવું. એના માટે આપણે જોઈએ આ એક બીજો ચાર્ટ, આ ચાર્ટ. તો આ જે ચાર્ટ છે એમાં જો બતાવવામાં આવે છે કે બેક્ટેરિયા ડોમિનેટેડ અને ફંગાઈ ડોમિનેટેડ, બરાબર છે. તો જે શરૂઆતના જે પ્લાન્ટ્સ હતા કે છોડ હતા એ બધા બેક્ટેરિયા ડોમિનેટેડ સોઇલ હતી. હવે આ સમજાવું એ પહેલાં તમે આ એક જોઈ લ્યો, આ એક ઇમેજ. તો આની અંદર શું છે, જો આમાં તમે જોશો કે પહેલાં જે હતા એ પથ્થર હતું, અહીંયા સોઇલનું કંઈ લેયર જ નથી, જમીન જે માટી જે કહેવાય એ છે જ નહીં. પથ્થરથી કે જે મોટા વોલ્કેનોના જે હોય છે પથ્થર જે થઈ જાય છે એ આખું એ જ પૃથ્વી ઉપર બધું જે પ્લેનેટની જે કંઈ લેયર હતી એ પૂરી આની જ હતી, અને ઓશન બસ બે જ વસ્તુ હતી, જમીન જેવું કંઈ હતું જ નહીં. પછી શું થયું, ધીરે ધીરે અહીંયા તમે જોશો કે લાઇકન્સ જે છે એ અને પથ્થરનો પણ ધીરે ધીરે ઘસાતા એનું અને ડિઝોલ્વ, લાઇકન્સના કેમિકલ દ્વારા ડિઝોલ્વ થઈ અને ઝીણા કણો જે રેતી છે, સેન્ડ કે સિલ્ટ કે એ રીતે એનું લેયર બનતું ગયું, ઓર્ગેનિક મેટરનું પણ લેયર બનતું ગયું. અને એ રીતે ધીરે ધીરે એક ટોપ સોઇલ અથવા તો માટી જે છે જેના ઉપર આપણે અત્યારે બધા વાવેતર કરી શકીએ છીએ એવી એક માટીની રચના થઈ. તો આ લેયર તમે જોવો છો ફાઇનાન્શિયલી આ રીતે વધે છે, બરાબર ને. તો આ રીતે આપણી પાસે માટી છે, જમીન ઉગાડવા લાયક જમીન છે ત્યારે આપણે ઉગાડી શકીએ છીએ. જો આ પથ્થરનું જ લેયર હોત પૂરેપૂરું સ્ટોન તો આપણે કંઈ પણ જાતનું વાવેતર કરી શકીએ નહીં. હવે આ લેયર ખાસ જરૂરી છે, જો આ હશું તો જ આપણે ઉગાડી શકશું, બાકી આપણે બેકવર્ડ જશું હિસ્ટ્રીની અંદર. એટલે એવું ના થાય એટલે આપણે ખાસ યાદ રાખવું કે તમારી જે માટી જે છે એનું ધોવાણ ના થવું જોઈએ. આ જે ટોપ સોઇલ જે છે જેમાં તમે વનસ્પતિઓ ગ્રો કરી શકો છો, તમારો પાક જે લઈ શકો છો એ હશે તો તમે કંઈક વાવેતર કરી શકશો અને યીલ્ડ લઈ શકશો. એટલે આનું ધોવાણ અટકાવવું ખાસ જરૂરી છે. માટીને તમે ક્યારેય પણ ખુલ્લી ના રાખવી, એટલે આ ખાસ જરૂરી છે આ લેયરને બચાવવું. અને એમાં ગ્રો થવો જોઈએ, એમાં તમારે વધુ ને વધુ ટોપ સોઇલ એડ થવી જોઈએ વર્ષો ઉત્તરોત્તર, બરાબર, ઘટવું ના જોઈએ. એટલે આ ખાસ જરૂરી છે આ લેયર જાળવી રાખવું. ઓકે, હવે જે છે, હા, આ બેક્ટેરિયા ડોમિનેટેડ હું વાત કરતો હતો ને, ફંગાઈ ડોમિનેટેડ. તો હવે તમે એમાં જોશો કે શરૂઆતના જે કંઈ છોડવા જે છે, એન્યુઅલ વીડ્સ જે છે એ બેક્ટેરિયા ડોમિનેટેડ છે. કારણ કે શરૂઆતના સમયમાં બેક્ટેરિયાનું ડોમિનેશન ખૂબ જ હતું, ખૂબ જ ભરપૂર પ્રમાણમાં બેક્ટેરિયા હતા, ફંગાઈની સંખ્યા ખૂબ જ ઓછી હતી. એટલે એ દરમિયાન એવી જમીન ઉપર વીડ્સ જે છે, આપણે જે નિંદામણ જે કહીએ છીએ, એ ઉગી નીકળવું ખૂબ આસાન હતું. એ નિંદામણ ટાઈપના જે છોડ જે છે એના માટે એ એકદમ પરફેક્ટ જમીન છે, એટલે એ ઉગી નીકળે. પછી ધીરે ધીરે બેક્ટેરિયાનું અને ફંગાઈનું રેશિયો જે છે એ ચેન્જ થવા લાગ્યો. જેમ તમે રાઈટ હેન્ડ સાઈડ જશો, આમ જમણી સાઈડ તમે જશો, એમ એ રીતે એ ફંગાઈ જે છે એનું ડોમિનેશન વધતું જાય છે. હવે તમે જોશો કે પછી પ્રિએનિયલ વીડ્સ આવ્યા કે જેના માટે બેક્ટેરિયાનું મહત્ત્વ ઓછું થયું ને ફંગાઈનું મહત્ત્વ વધતું ગયું. શ્રબ જે છે એમાં પણ એ રીતે ફંગાઈ ધીરે ધીરે ભાડો ભજવવા લાગી. અને ઇવેન્ચ્યુઅલી જે વૃક્ષો જે છે, આપણે જે બાગાયતી ખેતી કરતા હોય ખાસ એ લોકોએ,
એમની જમીન જે છે એ બેક્ટેરિયાથી ભરપૂર ના હોવી જોઈએ, પણ એમાં ફંગાઈનું ડોમિનેશન હોવું જોઈએ. તમે જોશો કે જેમ ફંગાઈ જે છે એ ડોમિનેટેડ થતી જાય છે, એમ વૃક્ષો જે છે એ એકદમ લાકડાના થડ વૃદ્ધિ થાય છે. તમે જોશો અહીંયા જે છે એમાં એ ટાઈપના વૃક્ષો છોડ નથી કે જેમાં થડ જે છે મજબૂત લાકડા જેવું હોય. જ્યારે જેમ જેમ તમે આ સાઈડ જશો એ રીતે આમાં મજબૂત લાકડું જે છે એ, કારણ કે એમાં કાર્બન કન્ટેન્ટ વધુ હોય અને જે છે ડીકમ્પોઝ ફંગાઈ જ કરી શકે, બેક્ટેરિયા ના કરી શકે. એટલે આ ટાઈપના જે વૃક્ષો છે એ ફંગાઈ ડોમિનેટેડ હોવા જોઈએ. હવે તમે જો કેરીનું અથવા તો લીંબુ જે છે અથવા તો એવા જે થડવાળા વૃક્ષોની બાગાયતી ખેતી કરતા હોય તો તમારે તમારી જમીનમાં ફંગાઈ ડોમિનેશન હોવું ખૂબ જ જરૂરી છે. ખાલી બેક્ટેરિયાનો છંટકાવ કરશો અને બેક્ટેરિયા જમીનમાં ગ્રો કરશો તો તમને એટલું ઉત્પાદન નહીં મળે કે જેટલું મળવું જોઈએ કે જેટલું થવું જોઈએ, બરાબર છે. અને જો તમે શાકભાજીની ખેતી કરતા હોય, ટમેટા છે, ભીંડા છે, તો તમારે રેશિયો જાળવવો જોઈએ. સાવ ફંગાઈ નહીં હોય તો પણ નહીં ચાલે અને નકરા બેક્ટેરિયા છે તો પણ નહીં ચાલે. એટલે એનો રેશિયો જે છે એ ખૂબ જ જાળવવો જરૂરી છે. આપણે સોઇલનું એનાલિસિસ કરીએ, હું આગળના વિડીયોઝમાં બતાવીશ કે માઇક્રોસ્કોપ દ્વારા તમે સોઇલનું એનાલિસિસ કરો અને તમે જાણી શકો કે તમારી જમીન કેના માટે લાભકારક છે. અને જો તમારે એમાં ખાલી બેક્ટેરિયા જ બહુ બધા પ્રમાણમાં હોય તો તમારે ફંગાઈને એમાં એડ કરવી પડે. અને કઈ રીતે એડ કરવી એની પણ પદ્ધતિ આવે. તમે જે ગમે તે માઇક્રોરાઇઝલ ફંગાઈના સ્પોર આવે કે જે ઓનલાઈન મળતા હોય, તમે પાણીમાં નાખી અને છાંટી દો તો એમ ના ચાલે, એ ગ્રો ના થાય. એની પ્રોપર તમારે વ્યવસ્થિત વિધિ કરવી પડે, એની પદ્ધતિ હોય એ તમારે ફોલો કરવી પડે, એને અનુકૂળ વાતાવરણ આપવું પડે, ત્યારે જ એ સ્પોર જે છે એ ગ્રો થાય અને તમને એની અસર દેખાય. બાકી તો તમને એમ થશે કે તમે છંટકાવ કર્યો પણ તમને કંઈ એનો ફાયદો દેખાણો નહીં. એટલે એનું પૂરું સાયન્સ છે, તમારે સમજવું પડે. તમે બેક્ટેરિયાનો પણ છંટકાવ ગમે તેમ ના કરી શકો. અને તમે બેક્ટેરિયા તમે જે જીવામૃત બનાવો છો કે પછી ઘણા સમયે એવું થતું હોય છે કે અમુક ખેડૂતો બનાવતા હોય છે જીવામૃત, અમૃત પાણી કે જે કંઈ બેક્ટેરિયા તમે બહારથી લઈને કેનમાં નાખી અને છંટકાવ કરતા હોય છો અથવા ગ્રો કરતા હોય છે અને પછી રિઝલ્ટ ઘણીવાર નથી મળતું હતું, એનું કારણ એ જ હોય છે કે તેમાં જે જરૂરી જે બેક્ટેરિયા જે ઉગવા જોઈએ એ ટાઈપના બેક્ટેરિયા નથી ઉગતા, એ એનારોબિક બેક્ટેરિયા ગ્રોથ થઈ જાય છે. એમાં બેક્ટેરિયા ગ્રો થાય છે પણ એ એનારોબિક બેક્ટેરિયા થઈ જાય છે કે જે તમને તમારા પાક માટે કદાચ જરૂરી ના હોય. હવે એ બધાય પાકમાં લાગુ પણ નથી પડતું. તમે જો એવા એ ટાઈપના શાકભાજીની ખેતી કરતા હોય કે જેમાં ફેકલ્ટેટેડ એનારોબ્સ કે જેમાં 100% એનારોબિક બેક્ટેરિયા અને 100% એરોબિક બેક્ટેરિયા ના જ હોતા હોય તો એ કેસની અંદર તમને કદાચ એ લાભદાયક પણ થાય. એ પણ જોવું પડે, જે મેં તમને વાત કરી કે તમે કયો તમે પાક લ્યો છો એ પ્રમાણે તમારે એમાં બેક્ટેરિયા અને ફંગાઈની રચના તમારા જમીનમાં હોવી જરૂરી છે, એનો રેશિયો જળવાવો જરૂરી છે તો તમને ફાયદાકારક થઈ શકે. તો આ ખાસ હતું, સક્સેશન સમજવું એટલે જ જરૂરી છે કે એનાથી તમને ખબર પડે કે તમારો જે તમે જે પાક લઈ રહ્યા છો, ખેતી કરી રહ્યા છો એ કયા સક્સેશનની સ્ટેજની અંદર એ ફોલ થાય છે. તમે એ જાણશો તો તમને ખબર પડશે કે તમારી જમીનમાં શું ઘટે છે, બરાબર છે. એટલે આ એક માહિતી આપવાની હતી. આગળ આવનારા વિડીયોઝની અંદર આપણે જોઈશું કે સોઇલ જે છે એની રચના કઈ રીતની છે, જે સેન્ડ, સિલ્ટ અને ક્લે એ કઈ રીતે એમાં જે મિનરલ્સ જે હોય છે એ કઈ રીતે તમારા પાકને અવેલેબલ તમે કરાવી શકો. અંદર જે જમીનની અંદર જે પથ્થર જે છે, જે મિનરલ્સ જે છે એ બધા અવેલેબલ ફોર્મમાં નથી હોતા, એને અવેલેબલ તમારે કરાવવા પડે છે. એટલે તમારી જમીનની અંદર બાયોલોજી એવી હોવી જોઈએ કે જેથી પ્લાન્ટ્સને પૂરેપૂરી રીતે જરૂરિયાત પોષણ મળી રહે, એ ખાસ જરૂરી છે, બરાબર છે. તો આજે આપણે વિડીયો અહીંયા હું પૂરો કરીશ. આવનારા વિડીયોઝની અંદર કંઈ તમારા સુઝાવ હોય અથવા તો આ વિડીયોમાં તમારી કોઈ કમેન્ટ હોય, કંઈ રિકમેન્ડેશન હોય તો જરૂરથી જણાવજો. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો. ફરી મળીશું, ત્યાં સુધી ધ્યાન રાખજો, આવજો.